पश्चिम कश पुलिस वड़ा सौरभ तोलमियानी हृदय स्पर्शी कामगिरी 47 वर्षीय वृद्ध ने भावनगर जिला माथी मंगावी आपी दवा अने तेमना घरे पहुंचाड़ी अने वृद्ध ना पूछा खबर अंतर। भूज तालुकाना जेसनगर में रहता 68 वर्षीय वृद्ध माटे कैंसर ने दवा चेक भावनगर थी मंगावी आपवामां पश्चिम कच्छ पुलिस वड़ाने भूमिका ने ठेर ठेर प्रशंसा थई रही छे। ज्येष्ठनगर मथी एक वृद्ध ने कैंसर की दवा भावनगर कार्यधार थी मंगावानी होय छे। लॉकडाउन कारण कैंसर की दवा मंगावामां मुश्किली आवी पड़ी थी। निजार रामजी थावर नामना वृद्ध ने दवा विना तकलीफ वधवानी दहशत थी। वृद्धना पुत्रवधु निलंबिन सलीम थावर ने पोलिस हेल्पलाइन नंबर मळ्या हता। आ हेल्पलाइन उपर पोलिस वडा श्री सौरभ तोलंबिया परिवार की वेदना ने गंभीरताथी लीधी हती। तेमणे भावनगरना एसपी नो संपर्क कर्यो हतो। 11,000 थी वधुनी रकमनी दवा भावनगर एसपी तात्कालिक नाड़ी वैद्य पासेथी मेळवीने कच्छ रवाना करी हती। આજે સવારે દવા વૃદ્ધના ઘરે પહોંચી જતા પરિવાર ગદગદિત બન્યો હતો। તેમના પુત્ર જણાવ્યું હતું કે કેન્સરનું નિદાન થયું ત્યારે હું જે રીતે ખરોડી ગયો હતો નાડી વૈદ્યના કારણે પિતાજીને ઘણો ફાયદો થયો હતો। ફરી દવા વિના હું નિરાશામાં આવી ગયો હતો, પરંતુ મારા પત્નીને પોલીસ વડાના નંબર મળ્યા હતા અને તેમણે હેલ્પ માંગી હતી। સમગ્ર પરિવાર ખુશખુશાલ હતો। પોલીસ વડાએ શ્રી સૌરભ તોલંબિયાએ દવા પહોંચાડવા સાથે તેમણે નિઝારભાઈના ખબર અંતર પૂછવા જાતે પહોંચ્યા હતા। ટ્રાફિક સકાળના શ્રી જાડેજા ટ્રાફિક ટીમ સહિત પહોંચેલા એસપી શ્રી સૌરભ તોલંબિયાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ અતિ જરૂરિયાત અને સિનિયર સિટીઝન વ્યક્તિઓને કોઈ તકલીફ ન પડે તે તરફ ધ્યાન કરાઈ રહ્યું છે। લોકડાઉનમાં સિનિયર સિટીઝન માટે પોલીસની કામગીરી દિવસે દિવસ લોકપ્રિય બની રહી છે। માત્ર ધોકા છાવરદીની છાપ આ કામગીરીથી ઉતરી રહી છે। ધોકા સાથે માનવતાના પ્રદર્શન થઈ રહ્યા છે। પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભુજ શહેરમાં નીલમબેનનું મારા મોબાઈલ નંબર ઉપર ફોન આવ્યો હતો આજથી લગભગ 4 દિવસ પહેલાં કે તેઓના ઘરમાં જે કાકા છે કેન્સરના દર્દી છે અને તેઓની જે વેદાચાર્યની જે દવા છે ભાવનગરમાં ગરિયાધાર વિસ્તારમાં એક વૈદ છે જે કેન્સરની મહિના મહિને દવા આપે છે અને દવા હવે પૂરી થઈ ગઈ છે એટલે નીલમબેનનું ફોન આવ્યું કે સાહેબ અમારે ભાવનગર જવાનું છે દવા લેવા માટે। એટલે મારા તરફથી વિનંતીપૂર્વક ના પાડવામાં આવી કે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં જવા શક્ય નથી, બહાર નીકળવા ઉપર પ્રતિબંધ છે। તો પછી બેનનું બીજી વખત જ્યારે ફોન આવ્યો તો કેન્સરના દર્દી છે કાકા અને દવા ના મળે તો વધુ તબિયત બગડી શકે એટલે સિનિયર સિટીઝન્સ અમારા માટે જિલ્લા પોલીસ માટે એક પ્રાયોરિટી રહી છે આ બંદોબસ્ત દરમિયાન। એટલે સિનિયર સિટીઝનની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને હું જાતે એસપી ભાવનગર સાહેબને વાત કરી અને એસપી ભાવનગર સાહેબને પહેલાં વૈદનો નંબર અને જે જે દવા જોઈએ આ દવાની લિસ્ટ વોટ્સઅપ કરી એટલે એસપી ભાવનગરને પણ હું ધન્યવાદ આપું છું કે તુરંત એસપી ભાવનગર જયપાલ સાહેબે માનવતાનું એક ધોરણ અપનાવીને ગરિયાધરમાં જે વૈદ છે એને લિસ્ટ આપીને ત્યાંની દવા અહીંયા પોલીસ મિત્રના માધ્યમે કાકાના ઘર સુધી ભુજમાં મોકલાવી એટલે આ બે જિલ્લાની પોલીસ પણ બહુ સારી રીતે સંકલન રાખીને અને માનવીય અભિગમ અપનાવીને સિનિયર સિટીઝન જે કેન્સરના દર્દી છે એને ઘર સુધી દવા પહોંચાડે, કારણ કે આ અમારી ફરજનો ભાગ છે અને એક ધર્મ છે। એટલે આજે હું આ સિનિયર સિટીઝન કાકાની રૂબરૂ મુલાકાત અત્યારે લીધી, કાકા બહુ ખુશ છે અને મને પોલીસ ખાતા વતી જિલ્લા પોલીસને એ વાતનો બહુ સંતોષ છે। એટલે હું રહું, મારું નામ છે નિજાર રામજી થાવર, બરાબર જ્યેષ્ઠનગરમાં રહું છું, શંકરની મા પાછળની શેરી છે પ્લોટ નંબર 6માં। એટલે પોલીસે મારી એ એસપી સાહેબ આવ્યા હતા અને એ હું દવા છેલ્લે 5 મહિનાથી ગારિયાધરથી લઉં છું, વૈદા કે પ્રતાપભાઈ કરીને, એના આગળથી મારી દવા ચાલુ છે। 31 માર્ચના મારી દવા પૂરી થઈ ગઈ, પછી મારા આગળ દવા નહોતી। એટલે મારી છોકરી એસપી સાહેબ કોઈ રસ્તા નહોતા અમારા આગળ, ઘણા હેરાન થતા હતા, અમારા બીજા એના દોસ્તારોને ઘણા હેરાન થતા હતા, ભાવનગરની જે ઓળખાણ હતી એ લોકો, તો કાંઈ મેં ન પડતું હતું કંઈ। પછી અમોને નંબર એસપી ભાઈ સાહેબના મળ્યા કે આ ફોન ઉપર તમે ફોન કરો, એટલે મારી છોકરીએ ફોન કર્યો હોય કે ભાઈ આવી રીતે છે અને મારા સસરાની આવી રીતે તકલીફ છે, કેન્સરની તકલીફ છે અને ફેફસાની તકલીફ છે। એટલે એસપી સાહેબે કીધું કે જવા નહીં દઈએ, અમે તમને દવા અમે મંગાવી દઈએ,
લેસ વિસાયબે પછી અમોને ત્યાંથી દવા પોતાની રીતે મંગાવી દીધી ને આજે પોતે મારા ઘરે પાછા આવે. બહુ આજે આપણે સમજીએ તો ઓલાદ એટલી દોડા ન કરી શકે એટલી પોલીસે દોડા કરી છે. બહુ બહુ સારી રીતે દોડા કરી છે. એટલે અહીંયા ભાવનગરથી આ સાહેબે ફોન કર્યો સામે એસપીને, એસપી ગાડી મોકલાવી દાળિયાધર. દાળિયાધર સાણે 70 કિલોમીટર થાય છે ભાવનગરથી દાળિયાધર. ત્યાં ગાડી કરીને દવા લઈ આવી, અહીંયાથી દવા રાજકોટ મોકલાવી. એ લોકોએ એ પાછા ફોન કર્યો એસપી સાહેબે મારી છોકરીને કે ભાઈ સાહેબ બેટા મેં દવા મોકલાવી દીધી છે રાજકોટ, અને રાજકોટથી દવા તમને ભુજ આવશે અને ભુજ પોતે ફોન આવી જશે. એટલે ભુજ દવા આવી આપણે ગેસના બોટલ આવે છે જે રાજકોટથી ગાડી ભરીને. એ કોઈ મુસલમાન ભાઈ હતો ડ્રાઈવર, એના સાથે યુસુફ સાહેબે રાજકોટના સાહેબે મોકલાવી અને ત્યાં અહીંયા અત્યારે સવારના મારા છોકરાને 7 વાગે દવા મળી ગઈ.